નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઈવ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર છાસઠ જોવાના છીએ તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની તો એ પ્રથમ પ્રશ્ન આપેલો છે કે ભાઈ એટર્ની જનરલ આ એટર્ની જનરલ છે એનું કાર્ય શું છે એટર્ની જનરલનો કાર્ય શું છે ઓપ્શન એ રાષ્ટ્રપતિને કાયદાકીય સલાહ આપવાનું ઓપ્શન બી ત્રણેય લશ્કરી પાંખના વડાની સલાહ આપવાનું ઓપ્શન સી વડાપ્રધાનના અંગત સલાહકાર અને ઓપ્શન ડી એક પણ નહીં એટલે કે જે આ એટર્ની જનરલનું જે પદ છે એનું કાર્ય શું છે એમનું કામ શું છે તો એમાં શું આવશે તો કે ભાઈ ઓપ્શન એ એટલે કે રાષ્ટ્રપતિને કાયદાકીય સલાહ આપવાનું કામ કોનું હોય છે તો કે એટર્ની જનરલનું હવે આ એટર્ની જનરલ છે એમની નિમણૂક કઈ અનુચ્છેદ અંતર્ગત થાય છે તો કે ભાઈ અનુચ્છેદ છે એ સેવન્ટી સિક્સ એટલે કે છોતેર અંતર્ગત છે એ એટર્ની જનરલની છે એ નિમણૂક થતી હોય છે આમની નિમણૂક કોના દ્વારા થાય છે તો કે રાષ્ટ્રપતિ દ્વારા આમની નિમણૂક થાય છે હવે રાષ્ટ્રપતિ દ્વારા જેમની નિમણૂક થતી હોય તો એ શું કરશે તો કે રાષ્ટ્રપતિને જ કાયદાકીય સલાહ આપશે ને તો આ રીતના આપણો જવાબ બનશે અને આના પગાર ભથ્થા પણ કોણ નક્કી કરશે તો કે રાષ્ટ્રપતિ કરશે મિત્રો આમાં ખાસ યાદ રાખવા જેવું એ વસ્તુ છે કે ભાઈ આમને ઘણો બધો પાવર મળેલો છે એટર્ની જનરલને કે ભાઈ બંને ગૃહ એટલે કે આપણી જે લોકસભા અને રાજ્યસભા છે એમાં બોલવાનો ચર્ચામાં ભાગ લેવાનો આ એમનો સંપૂર્ણ અધિકાર છે પણ એમને મત આપવાનો અધિકાર નથી તો આપ આપણે ધ્યાન રાખીશું કે ભાઈ કોઈપણ સભાગૃહ ચાલુ હોય તો એમાં જઈ શકે છે બોલી શકે બોલી શકે છે ચર્ચા કરી શકે છે પણ એમાં મતમાં ભાગ લઈ શકતો નથી તો આટલી માહિતી આપણે સીની અંતર્ગત યાદ રાખીશું તો કે ભાઈ એટર્ની જનરલ અને અનુચ્છેદ પૂછાય તો યાદ રાખીશું સેવન્ટી સિક્સ એટલે કે છોતેર અંતર્ગત એટર્ની જનરલનો હોદ્દો આવે છે અને એનું કામ શું હોય છે તો કે રાષ્ટ્રપતિને કાયદાકીય સલાહ આપવાનું એમનું કામ હોય છે આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર બે કે ભાઈ શેઝ શેઝનું પહેલાં પૂરું નામ શું થાય તો કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે શેઝનું માળખું છે એ આપણે કયા દેશમાંથી અપનાવ્યું છે એટલે કે જે સેઝ છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જે બનાવવામાં આવેલા છે ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા તો એમાં એ આપણે માળખું લીધું છે કયા દેશ પાસેથી ઓપ્શન એ જાપાન ઓપ્શન બી ચીન ઓપ્શન સી કોરિયા અને ઓપ્શન ડી તાઇવાન તો કે આ જે શેઝ છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે એ આપણે કયા દેશમાં શેથી લીધું છે તો કે ચીનમાંથી આ માળખું લીધેલું છે કયા દેશમાંથી ચીનમાંથી તો મિત્રો હાલમાં કેટલા છે એ ગુજરાતમાં અને ભારતમાં સ્પેશિયલ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જે આપેલા છે શેસ એ કેટલા છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ કે ભાઈ મશીન લેંગ્વેજમાં લખેલ પ્રોગ્રામ ખાલજીગ્યા જગ્યા કહેવાય છે એટલે કે જે મશીન લેંગ્વેજમાં જે પ્રોગ્રામ લખીએ છીએ એને શું કહેવાય ઓપ્શન એ કોમ્પ્યુટર ઓપ્શન બી ઓબ્જેક્ટ ઓપ્શન સી એસેમ્બલ અને ઓપ્શન ડી મશીન તો કે ભાઈ જે આ મશીન લેંગ્વેજમાં જે પણ લખાણ લખવામાં આવે છે એને શું કહેવાય છે તો કે એસેમ્બલર છે એ કહેવામાં આવે છે એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર કે ભાઈ ડૉક્ટર આંબેડકર એટલે કે જે બાબા બાબાસાહેબ આંબેડકર હતા એને બંધારણના કયા અધિકારને બંધારણનો આત્મા અથવા હૃદય બંધારણનો આત્મા અથવા હૃદય કહ્યું છે ઓપ્શન એ શોષણ વિરોધી ઓપ્શન બી સ્વતંત્રતાનો ઓપ્શન સી બંધારણીય ઈલાજો અને ઓપ્શન ડી એક પણ નહીં તો કે ભાઈ ડૉક્ટર બાબાસાહેબ આંબે આંબેડકરે છે એ કયા અધિકારને બંધારણનો આત્મા અથવા હૃદય કહ્યો છે તો કે ભાઈ બંધારણીય ઈલાજોને છે એ બંધારણનો આત્મા અથવા હૃદય કહ્યું છે હવે આ બંધારણીય ઈલાજો છે એ શેમાં આપેલા છે તો કે અનુચ્છેદ નંબર બત્રીસમાં આપેલા છે જે મૂળભૂત અધિકારો જે છે એટલે કે ભાગ નંબર ત્રણ એમાં જે મૂળભૂત અધિકારો છે એમાં અનુચ્છેદ નંબર બત્રીસ આવેલું છે એમાં છે એ શું આપેલું છે તો કે ભાઈ બંધારણીય ઈલાજો હવે આ ઈલાજો અંતર્ગત પાંચ પ્રકારની શું આપવામાં આવેલી છે રીટ આપેલી છે હવે આ રીટમાં શું હોય છે તો કે ભાઈ અલગ અલગ રીટો છે એ અલગ અલગ કાર્ય એટલે કે જો તમને મૂળભૂત અધિકારોનું પણ તમારા જે છે એમનું હનન થાય તો તમે આ રીટ અંતર્ગત છે એ શું કરતા કરી શકો છો ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો કઈ અનુચ્છેદ અંતર્ગત તો કે બત્રીસ અનુચ્છેદ અંતર્ગત જો મિત્રો તમે સુપ્રીમ કોર્ટમાં જાઓ છો એટલે કે કઈ અનુચ્છેદ અંતર્ગત સુપ્રીમ કોર્ટ આ રીટ બહાર પાડશે તો કે બત્રીસ અને જો હાઈકોર્ટ મિત્રો પૂછાય તો હાઈકોર્ટ છે એ બસો છવ્વીસ અંતર્ગત છે એ રીટ બહાર પાડતી હોય છે એટલે એ પણ ધ્યાન રાખીશું તો પાછો સવાલ થાય આ કઈ કઈ રીટો છે જે પાંચ રીટો છે એમાં કઈ કઈ રીટો છે તો પહેલું તો બંદી પ્રત્યક્ષીકરણ બંદી પ્રત્યક્ષી ત્રીજી આપેલી છે પ્રતિષેધ પ્રતિષેધ પછી ઉત્પ્રક્ષણ ચોથી આપણે અહીંયા લખી શકાય અને છે અધિકાર તો આ ફરીથી આ પાંચ પ્રકારની રીટો છે કઈ કઈ તો કે પેલી તો બંધી પ્રત્યક્ષીકરણ બીજી કઈ છે તો કે પરમાદેશ ત્રીજી પ્રતિષેધ ચોથી અધિકાર પૂછા અને પાંચમી ચોથી છે ઉત્પ્રેક્ષણ અને પાંચમી કઈ છે અધિકાર પૂછા તો આ પાંચ પ્રકારની છે એ શું આપવામાં આવેલી છે તો કે ભાઈ રીટ આપેલી છે જે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બહાર પાડી શકે છે જેમાં સુપ્રીમ કોર્ટ કઈ અનુચ્છેદ અંતર્ગત તો કે બત્રીસ અનુચ્છેદ અંતર્ગત અને હાઈકોર્ટ છે એ બસો છવ્વીસ અનુચ્છેદ અંતર્ગત છે એ રીટ બહાર પાડે છે તો અનુચ્છેદ નંબર કઈ આવશે તો કે બત્રીસ અને જેને બંધારણીય ઈલાજો છે એનો આ બંધારણીય ઈલાજો આપેલા છે અને એને બાબાસાહેબ આંબેડકર શું કહ્યું હતું તો કે બંધારણનો આત્મા અથવા હૃદય કહ્યું હતું અને મિત્રો આ બાબાસાહેબ આંબેડકરનું બંધારણના ભારતના બંધારણમાં ખૂબ જ સારા પ્રમાણમાં યોગદાન આપેલું છે જે આપણે એમનો વ્યક્તિ વિશેષનો વિડીયો બનાવેલો છે તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો હવે મિત્રો આ જે શોષણ વિરોધી અધિકાર છે અને સ્વતંત્રતાનો અધિકાર છે એમની કઈ કઈ અનુચ્છેદ છે અથવા ક્યાંથી ક્યાં સુધીની અનુચ્છેદો છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર પાંચ કે ભાઈ નીચેનામાંથી કઈ જગ્યાએ ઘાસ સંશોધન કેન્દ્ર આવેલું છે એટલે કે કયા જિલ્લામાં છે એ ઘાસ સંશોધન કેન્દ્ર આવેલું છે ઓપ્શન એ બનાસકાંઠા ઓપ્શન બી સાબરકાંઠા ઓપ્શન સી આણંદ અને ઓપ્શન ડી જુનાગઢ એટલે કે જે ઘાસ સંશોધન કેન્દ્ર છે એ કયા જિલ્લામાં આવેલું છે તો જોઈએ જવાબ શું આવશે મિત્રો તો કે આણંદમાં છે એ ઘાસ સંશોધન કેન્દ્ર છે એ આવેલું છે આણંદમાં જે આણંદ કૃષિ યુનિવર્સિટી છે એમાં આ ઘાસ સંશોધન કેન્દ્ર આવેલું છે હવે મિત્રો આ જે છે એ જિલ્લાઓ જેના અવારનવાર ગુણ છે પસંદગી મંડળ સવાલ પૂછતા હોય છે કે ભાઈ કયા જિલ્લાની સરહદ છે એ કયા જિલ્લામાં સ્પર્શે છે તો આ આપણે ઘણી વખત પ્રશ્નો છે એ મુંજાવતા હોય કેમ કે જો દક્ષિણ ગુજરાતમાં જે પણ વિદ્યાર્થીઓ રહે છે એમને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કન્ફ્યુઝન થતું હોય છે અને જ્યારે ઉત્તર ગુજરાતમાં જે રહેતા વિદ્યાર્થીઓ છે એમને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઘણી બધું કન્ફ્યુઝન થતું હોય છે તો આપણે એમના બધા જિલ્લાઓ જોઈ લઈએ તો આપણે ખ્યાલ આવી જશે તો કે ભાઈ પહેલાં તો આપણે જોઈએ બનાસકાંઠા તો કે આ બનાસકાંઠા આપેલો છે તો એમને કયા કયા જિલ્લાની સરહદ સ્પર્શે છે તો કે એક તો કચ્છ બીજું પાટણ ત્રીજું મહેસાણા અને ચોથું સાબરકાંઠા એટલે કે ચાર જિલ્લાની સરહદ છે એ કોને છે તો કે બનાસકાંઠાને સ્પર્શે પછી બીજું જોઈએ જુનાગઢ તો અહીં જુનાગઢ આપણું અહીંયા આવેલું છે તો જૂનાગઢને કયા કયા જિલ્લાની સરહદ સ્પર્શે છે તો પહેલું તો ગીર સોમનાથ બીજું અમરેલી ત્રીજું રાજકોટ અને ચોથું પોરબંદર એટલે કે એમ ચાર જિલ્લાની સરહદ છે એ જૂનાગઢને સ્પર્શે છે આગળ જોઈએ બીજો ઓપ્શન આપને આપેલો તો આણંદ તો આણંદમાં પણ જોઈ લઈએ તો કે આ બાજુ અમદાવાદ છે પછી ખેડા પછી કયું આવશે મિત્રો તો કે વડોદરા કયું આવશે ભરૂચ તો કે આમ ચાર જિલ્લાની સરહદ છે એ કોને સ્પર્શે છે તો કે ભાઈ આણંદ જિલ્લાને સ્પર્શે છે તો આ રીતના મિત્રો આપણે અલગ અલગ જિલ્લાઓ છે એમને સરહદ કયા કયા જિલ્લાની સરહદ સ્પર્શે છે અથવા કયા કયા જિલ્લાની સરહદ સ્પર્શતી નથી આવા સવાલ આપણે અવારનવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય છે તો આ રીતના આપણે છે એને સોલ્વ કરી શકીએ જેથી કરીને આપને એ જવાબ આવડી જાય તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે તો જય હિન્દ જય ભારત અસ્તુ